નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું રાધિકા. એક નજર કરીએ આજની મુખ્ય સમાચારો પર. ચીકણા ગામમાં હિરણ ઠાકોરની હત્યા કરાયેલું પ્રાથમિક તબક્કે તબીબોનું માનવું, તબીબોના પ્રાથમિક તારણમાં ગુંગળાવણથી મોત થયાનું ખુલ્યું. થરાદમાં મહારાષ્ટ્ર વિવાદને લઈ યોજાઈ શાંતિ સમિતિની બેઠક, ડીવાયએસપી સહિત હિન્દુ મુસ્લિમ સમાજમાં આગેવાનો રહ્યા હાજર. પાલનપુરમાં અસામાજિક તત્વોનો અડ્ડો બનેલ મુલકી ભવનને સજીવન કરવાની કામગીરી, જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના અધિકારીએ સજ્જડ સંભાળતા મુલક મંડળની કાયા પલટ. સાબરકાંઠા જિલ્લાએ ગુજરાતમાં સૌથી વધુ મગફળીની ખરીદી કરી, તો સમયસર ખાતામાં રૂપિયા જમા ન થતા ખેડૂતોમાં વ્યાપ્યો રોષ. હવે સમાચારો જોઈએ વિગતવાર. સતલાસણા તાલુકાના ચીકણા ગામના હિરેન ઠાકોરનું મોઢું નાક દબાવીને હત્યા કરાયાનું પ્રાથમિક તબક્કે તબીબી માની રહ્યા છે, ત્યારે તેના હાથના કાંડા પર તેમજ હાથ પર ઉપરની ઈજાઓ જોતા તેને અપહરણ બાદ બે દિવસ બંધક બનાવીને રાખ્યો હોવાનું તેમજ ડોગ સ્ક્વોડ કોલ ડિટેલ્સને આધારે ચાલતી તપાસમાં હત્યારો ગામનો જ હોવાનું મનાય છે. બીજી બાજુ હત્યારોને શોધી કાઢવા પોલીસે ખાતરી આપતા પરિવારે લાશ સ્વીકારી દફન વિધિ કરી હતી. ચીકણા ગામના 9 વર્ષના હિરેન બાબુજી ઠાકોર ગત 23 ડિસેમ્બરે ગુમ થયા બાદ 9મા દિવસે રવિવારે તેની હત્યા કરેલી લાશ મળી આવવાની ઘટનાને લઈ ગામ લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. સોમવારે લાશ અમદાવાદ સિવિલમાં મોકલી અપાઈ હતી, જ્યાં ડોક્ટર ફૂલચંદાણી અને તેમના આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર તેમજ મહેસાણા સિવિલના 2 તબીબો દ્વારા 5 કલાક ચાલેલા પીએમ દરમિયાન ચોંકાવનારી વિગતો ખુલી હતી. ડોક્ટર મંજુલિકા બારોટના કહેવા મુજબ બાળકનું નાક અને મોઢું દબાવીને હત્યા કર્યાનું કહી શકાય છે. બંને હાથના કાંડા પરથી ઈજા જોતા તેને બંધક બનાવ્યો હોય તેવું હોઈ શકે. તેના હાથ અને પગ ઉપર પણ ઈજાઓ હતી અને બીજી બાજુ તપાસ અર્થે ગામમાં લવાયેલા પોલીસ ડોગ ગામમાં જ ફરતો રહ્યો હતો અને કોલ ડિટેલ્સ અને સીડીઆર જોતા તેને બહાર લઈ જવાયો નથી તે સ્પષ્ટ થતા હત્યારો ગામનો જ હોય તેવું પોલીસ માની રહી છે. મહારાષ્ટ્રમાં દલિત અને મરાઠા સમુદાય વચ્ચે મંગળવારે વિવિધ શહેરોમાં થયેલી હિંસક અથડામણોની અસર ગુજરાતમાં પણ જોવા મળી હતી, ત્યારે આ વિવાદને લઈને આજે થરાદ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી એ ચૌધરી તેમજ પીઆઈ કે એસ ચૌધરીની અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. થરાદમાં આ વિવાદને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ બેઠક મળી હતી. આ બેઠકમાં થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રતુસિંહ રાજપૂત, થરાદ તાલુકા ભાજપ પ્રમુખ રૂપસિંહ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વસંતભાઈ ત્રિવેદી તેમજ દલિત સમાજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયતના સદસ્ય બાવરાભાઈ પટેલ થરાદના ટ્રાફિકના પ્રશ્નને લઈને હપ્તા લેવાતા હોવાના આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત ટ્રાફિક સમસ્યાની સાથે સરકારી કોલેજ અને જનતા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને હેરાન કરતા રોમિયોને પાઠ ભણાવવાની પણ રજૂઆત કરી હતી, જેમાં થરાદ ડીવાયએસપીએ આવા રોમિયો સામે અલગ અલગ ટીમો બનાવીને તેમની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ત્યારે બેઠકમાં ઉપસ્થિત તમામ સમાજના આગેવાનોએ ભીમા ગોરેગામ વિવાદને લઈ શાંતિ જાળવવા માટે અપીલ કરાઈ હતી. સમાચારોમાં આગળ વધીને વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની, તો પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ગત રાત્રે બેકાબુ બનેલી એક લક્ઝરી બસે 4થી વધુ વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જાણ્યા મળ્યા પ્રમાણે લક્ઝરી બસના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરતા અકસ્માત થયો હતો. જોકે આ અકસ્માતમાં 108ના અધિકારીની ખાનગી ગાડી પણ ભોગ બની હતી. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા, જ્યારે અકસ્માતમાં 2 વ્યક્તિઓને ઈજા થતા તેઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસે સ્ટેશનમાં પહોંચતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુરમાં જે મુલકી શોભાના ગાંઠિયા સમાન હતું તે મુલકી ભવન રોજ રાત્રે અસામાજિક તત્વોનો અડ્ડો જામતો રહેતો. વારંવાર મીડિયાને આ સત્ય અધિકારો સુધી પહોંચવાની સફળ કામગીરી કરી છે, જેના અનુસંધાને મુલકી ભવન જે સંસ્થા અંતર્ગત છે તે જિલ્લાના મહેસૂલી કર્મચારી વર્ગ 3 મંડળના અધિકારીઓએ 4 સંભાળતા તત્કાળ દબાણદારોને દૂર કરી કોટ બનાવી મુલકી ભવનની સાફ સફાઈ કરી નવા રંગોપાન સાથે મુલકી ભવનને સજીવન કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીંયા જે તે દબાણદારો ફરીથી દબાણ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમજ આ મુલકી ભવનને સજીવન કરવાની અને આ સારી કામગીરીથી કેટલા ઉમદા અધિકારીઓને શીખ લેવાની જરૂર છે. જોકે અધિકારી પોતાનો સત્તાનો સદુપયોગ કરે તો આવી રીતે લોકોની સમસ્યાનું તત્કાળ નિવારણ આવી શકે છે.
અમારી માલિકીનું આ એક મૂર્તિ ભવન ઘણા લાંબા સમયથી ખરાબ હાલતમાં પડેલું હતું અને હું 13/9/2017થી મંડળનો પ્રમુખ બન્યા પછી સૌપ્રથમવાર મને આ વસ્તુ ઘણી ખુશી હતી એટલે મેં તાત્કાલિક હાથ પર લીધી છે અને એની અંદર તાત્કાલિક મીટિંગ બોલાવી અને અમે એનું નિવેદન કામ કરી આ દ્વારા માટે તાત્કાલિક નિર્ણય કર્યો. પરંતુ ઇલેક્શન પછી આમાંથી અમારે કામ 1 મહિનો લેટ પડ્યું અને અમે તરત જ 2018થી આનું રિનોવેશન કામમાં કરેલું છે. પ્રથમ તો અમે એના પાસે દિવાલ બનાવી અને જે લોકો અંદર બિનજરૂરી ઘૂસી જતા હતા અને ગમે તો સુઈ જતા હતા અને ઘરનો દુરુપયોગ કરતા હતા એ અટકાવવા માટે પ્રથમ પગલા રૂપે અમે એનો તાત્કાલિક કોર્ટ બનાવવાનો હાથ ધર્યું છે. આ કોર્ટનું કામ પૂર્ણ થયા બાદ વળી મંડળની મીટિંગ બોલાવીશું, મીટિંગ બોલાવી એનું રિનોવેશન કામ કરી અને અમારા તંત્રના સારી પ્રવૃત્તિઓ માટે અમે આનો હોલનો ઉપયોગ કરીશું. હવે સાફસફાઈ કરવામાં આવશે અને સાફસફાઈ કમ્પ્લીટલી સાફસફાઈ કરવામાં આવશે, બિલકુલ લેવામાં આવશે, અંદરની જે જગ્યા આપણી જે બગીચા જો કરવામાં આવશે અને એનું બિલકુલ નવી થાય રિનોવેશન કરવામાં આવશે. અને એ ઘણા સમયથી દબાણનો મુદ્દો હતો એ હવે દબાણ હટી ગયા છે. આપણે અમે લોકોને સૂચના આપી દીધી, લોકો દબાણ હટાવી લીધા છે. હાલનો દબાણનો કોઈ પ્રશ્ન નથી. આ કામ કેટલા સમય પછી પતી જશે? આ સમય પછી અઠવાડિયામાં આ તો પૂરું થઈ જશે, કોર્ટનું કામ પૂરું થઈ જશે ત્યારબાદ તરત જ એનું રિનોવેશન કામ કરવામાં આવશે. બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં ગાત્રો ઠેજવતી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે માનવ જીવન ભારે પ્રભાવિત થયું છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં ઠંડીમાં ઠૂઠપાઈ જવાથી ભિક્ષુકનું મોત થયું હતું. ખાસ કરીને ડીસામાં ઠંડીનો પારો ગગડતાથી કાતિલ ઠંડી પડી રહી છે અને ઠંડીના કારણે જ ભિક્ષુકનું મોત થયું છે. બાદમાં ભિક્ષુકના મૃતદેહને પ્રિયમ માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં પડી રહેલી કાતિલ ઠંડીથી ઉપર આપ અને નીચેના ધરતીના સહારે એટલે કે ફૂટપાથ પર આશરો લેતા ભિક્ષુકોની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે આવા લોકો માટે સમાજની વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાત્રિ ગૃહની વ્યવસ્થા કરાય તો માનવ સેવા મહેકી ઉઠશે. જરૂર છે સેવાભાવી સંસ્થાઓને આગળ આવવાની. સમાચારોમાં આગળ વધીને વાત કરીએ સાબરકાંઠાની, તો જિલ્લામાં આ વખતે ગુજરાતમાં સૌથી વધુ મગફળીની ખરીદી કરી છે. પરંતુ ખેડૂતોને પૈસા મોડા મળે છે, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને પૈસા ખેડૂતોના ખાતામાં જલ્દી જમા થાય તેવી માંગ ઉઠી છે. સાબરકાંઠા જિલ્લામાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને સરકારે મગફળીના ટેકાના ભાવ બાંધતા ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે અને મગફળીનું પેમેન્ટ ખેડૂતોના ખાતામાં સીધું જ જમા થઈ જાય છે, જેથી પૈસા ચોરાવવા કે વચોટિયાઓનો ભય રહેતો નથી. જો કે હાલ તો જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા ખરીદી કરાય છે, પરંતુ ખેડૂતોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કારણ કે ખેડૂતોને 20 કિલોએ મગફળીમાં 200 ગ્રામ કપાત કરે છે, જેની ફરિયાદ ઉઠી છે. તો વળી મગફળી વેચાણ બાદ રૂપિયા 15-20 દિવસ બાદ આવતા હોવાની પણ ફરિયાદો ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતો માટે જે આ ગ્રોફેડ દ્વારા ખરીદી ચાલુ કરી છે માર્કેટની અંદર, એ બહુ સારું કર્યું છે. અને જે 910 રૂપિયા ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરે છે અને વેપારીનું જે વચ્ચેનું જે કમિશન હતું એ પણ બંધ થઈ ગયું છે અને ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જમા થઈ જાય છે. અને જે કોઈ રસ્તાની અંદર ચોરીના આ કે તે એ કોઈ રોકડ રકમ લઈને જતો અને ચોરી થતી એ પણ કોઈ ભય સતાવતો નથી. 910 રૂપિયાનો જે ગવર્મેન્ટે ભાવ બાંધ્યો છે એ બહુ સારું કાર્ય છે, પણ એના બદલે થોડુંક પેમેન્ટમાં જે 25-30 દિવસ લેટ થાય છે એ પેમેન્ટ જો 7-8 દિવસે આવે તો અમારે બીજી ખેતી ઊભી કરવામાં એ પેમેન્ટ કામ લાગે, એટલે એ થોડીક સ્પીડ વધારે તો સારું, એટલું અમારે ગવર્મેન્ટને રજૂઆત છે. આમ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 13 સેન્ટરો પરથી 180 કરોડની મગફળી ખરીદવામાં આવી છે, જે અંદાજે 12 લાખ બોરી થાય છે અને આ ખરીદી રાજ્યમાં સૌથી વધુ છે. હાલમાં સરકાર તરફથી 120 કરોડ રૂપિયા આવી ગયા છે, જ્યારે 60 કરોડ રૂપિયા આવ્યા નથી, જે ટૂંક સમયમાં આવી જશે તેવી વાત ચેરમેન તરફથી કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોની માંગ છે કે જે રૂપિયા આવતા વાર લાગે છે તે જલ્દી મળી જાય, જેથી કરીને ખેડૂતોને અન્ય વાવણી માટે કામ લાગી શકે. આપણે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં 180 કરોડની મગફળી ખરીદી, 12 લાખ બોરી અંદાજે, એમાં આપણું પેમેન્ટ 120 કરોડ જેવું આવી ગયું છે. 50-60 કરોડ જેવું પેમેન્ટ બાકી છે. એ પેમેન્ટ હજી આપણે ગઈ મિટિંગમાં ચર્ચા કરી હતી, અઠવાડિયામાં આપવાનું કહેતા હતા. એ પેમેન્ટ આવે એટલે આપણે ખેડૂતોના ખાતામાં
સીધી જમા કરાવી દઈએ છીએ. એટલે હું કોઈ પ્રોબ્લેમ હોય ને ખેડૂતો, જો આધાર કાર્ડથી લીક ના હોય, અગર કોઈ ખાતામાં ગરબડ હોય તો લેટ થાય છે. બાકી આપણી જોડે પેમેન્ટ આવ્યા પછી આપણે જે નાખીએ છીએ ને બીજા દાડે એ જમા થઈ જાય. ખરીદી કરી છે. ખેડૂતને કોઈ અસંતોષ નથી કે મારી મગફળી ખરીદાય વગર રહી ગઈ હોય કે કોઈને ઘરે રહી ગઈ, એવું નથી. આપણે જિલ્લા પ્રમાણે આપણે ખરીદી સારી કરી છે અને વધારે કરી છે, અને ખેડૂતોનું ઘરે માલ રહી નહીં ગયો અને ખેડૂતને બજારમાં ઓછા ભાવે વેચવો નહીં પડ્યો, એ બધું પણ આપણે ટેકાના ભાવે લઈ લીધું. ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળ્યા, પણ રૂપિયા મોડા આવવાની વાતને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. પરંતુ હવે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે કે જો જલ્દીમાં જલ્દી રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થાય તો ખેડૂતોને પણ ફાયદો થઈ શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, લોકમત ન્યૂઝ, સાબરકાંઠા. ઉત્તરાયણમાં ખાસ કરીને ચાઇનીઝ દોરીથી વીજ અકસ્માત તેમજ અન્ય પ્રકારના અકસ્માતના બનાવો વધુ સામે આવતા હોવાથી સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, પરંતુ આ પ્રતિબંધનો કોઈ જ અમલ નતો હોવાની ઘટના બનાસકાંઠાના ડીસામાં સામે આવી છે. ઉત્તરાયણનું પર્વ હવે નજીકના દિવસોમાં હોવાથી ડીસામાં ઠેર ઠેર પતંગ દોરીની હાટડીઓ અને દુકાનો ખડકાય છે, ત્યારે જાગૃત નાગરિકોએ પતંગ દોરીની દુકાનમાંથી ચાઇનીઝ દોરી ઝડપીને નગરપાલિકા તેમજ પોલીસને જાણ કરી હતી. જો કે પોલીસે ઘટના સ્થળે આવી ચાઇનીઝ દોરીની બિનવારસી મુદ્દામાલ જપ્ત કરી વેપારી સામે કાર્યવાહી હાથ ધરી છે. તો આ તરફ ડીસાના કોઈ સિઝનલ સેન્ટરના માલિક દ્વારા પાથાવાડીની મહાદેવ વાસણ ભંડારમાં ચાઇનીઝ દોરીનો જથ્થો મુકાતો હોવાનું બિલ પણ મળી આવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં તાલુકા અને પંચાયતની ચૂંટણીના પડઘમ વચ્ચે છાપી જિલ્લામાં પંચાયતની બેઠકની કેટેગરીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. સમગ્ર મામલો મુખ્ય ચૂંટણી અધિકારી સુધી પહોંચ્યો છે. આપતા વિગતો મુજબ જિલ્લા તાલુકાના પંચાયતની ચૂંટણી ગઈ તારીખ 9 ઓક્ટોબરના રોજ પ્રસિદ્ધ થયેલા જાહેરનામા મુજબ છાપી જિલ્લા પંચાયતની બેઠક બક્ષીપંચ સમાજ માટે અનામત કરાઈ હતી. જો કે બાદમાં સ્થાનિક અધિકારીઓ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીઓના મેળા પીપણાથી અનેક એક અરજદારની અરજીને આધારે છાપી બેઠકમાં સમાવિષ્ટ તેનીવાડા તાલુકા પંચાયતને 200 જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ કરી તેની જગ્યાએ કોદરામ જિલ્લા પંચાયતની રૂપાલ બેઠક છાપીમાં સમાવેશ કરી છાપી જિલ્લા પંચાયતને બક્ષીપંચમાંથી હટાવી અનુસૂચિત જાતિ માટે અનામત કરી આ બેઠક ઉપર સામાજિક શૈક્ષણિક પછાત જાતિના લોકો ચૂંટણી ન લડી શકે તેવો કારમો રચવામાં આવતા આ બેઠકને લઈને ભારે વિવાદ સર્જાયો છે. છાપી બેઠકને લઈને ફેરફાર કરવા માટે 4 વ્યક્તિઓની સહીવાળી અરજી કરવામાં આવી હતી, જેમાં કરસનભાઈ બેચરભાઈ પટેલ તેનીવાડા, કોમરભાઈ રાજે પટેલ, કાંજીભાઈ કે પટેલ અને વિજયભાઈ દેવડા દરમિયાન કરસનભાઈ બી પટેલ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ સોગંદનામું રજૂ કરી તેઓએ અરજી ન કરી હોવાનું જણાવ્યું હતું. કાંકરેજ મામલતદારે ઓવલ રોડ રેતી ભરેલ બે ડેમ્પરને ઝલેતા ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. મામલતદાર એસએચ ચૌહાણ ટોટાણા રૂની નર્મદા કેનલ ઉપર બનતા સાયફનની મુલાકાત લઈ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સિહોરી 4 રસ્તા પાસે પસાર થઈ રહેલા બે ડમ્પરને ઉભા રખાવી તપાસ કરી હતી, જે દરમિયાન બંને ડમ્પરોમાંથી નિયત કરેલ ક્ષમતા કરતા વધુ માત્રામાં એટલે કે 26 ટન રેતનો જથ્થો ભર્યો હતો. આ રીતે રોયલ્ટીની ચોરી કરતા બંને ડમ્પરોને જપ્ત કરી તંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તંત્રની આ કાર્યવાહીથી ખનીજની ચોરી કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સમાચારોમાં આગળ વધીશું કેટલાક મહત્વના સમાચારોની સાથે, પરંતુ અત્યારે સમય છે એક વિરામનો. कहाँ चले भैया? सब हमको मंडी जाना है,
ऐसे का देख रही हो? अरे दहेज में स्कूटर आया है ये बात पे इतराना जरूरी नहीं है, हमारा काम जरूरी है। अरे चार क्लास का पढ़ लिए भाव खा रही हो, अंदर जाओ। भाव कहाँ खा रहे, भाव तो दिए हैं। दहेज दिए हैं मतलब भाव दिए हैं, खरीद लिया है आपके बेटे को। इज्जत से पूछेगा तो मिलेगा यूज करने, स्कूटर भी और बेटा भी। पढ़ेगी बेटी तभी तो बढ़ेगी बेटी। सिद्धपुर, दूर दूर से लोग आते हैं यहां पर दुनिया का सबसे कठिन काम करने, मां का श्राद्ध। ये कपिल आश्रम है और ये बिंदु सरोवर। ये पानी नहीं है, ये बेटियों के आंसुओं का सागर है। कहते हैं सरस्वती नदी यहीं लुप्त है, सरस्वती मां का एक और नाम। ये वो स्थल है जो हमें जोड़ता है मां के प्यार दुलार से, उसके उपकार से, एक अनचुकाए उधार से। सिद्धपुर गुजरात, मां के श्राद्ध की एकमात्र पावन भूमि। लोकमत कथा सरिता मां निहाळो भागवत सप्ताह रोज सवारे 7:30 कलाके अने सांजे 6:30 कलाके। वक्ता श्रीमान कृष्ण मेघादासना कंठे, मात्र लोकमत न्यूज पर। વેલકમ ટુ લોકમત ન્યૂઝ। સમાચારોમાં આગળ વધીને વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની, તો વાવ તાલુકાના ગંભીરપુરા ગામે 10મી ડિસેમ્બરના રોજ લાલાભાઈ મોહનભાઈ માળીની ખેતરમાં કોઈ તીક્ષ્ણ હથિયારોના ખાચીકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। જો કે આ બનાવ અંગે મૃતકના પિતા મોહનભાઈ માળીએ વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ હજુ સુધી આરોપીઓની પોલીસે ધરપકડ ના કરતા અરજદારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં તે જણાવ્યું હતું કે આરોપી વિક્રમભાઈ પવાભાઈ માળી સહિત 7 આરોપીઓ સાથે ફરિયાદને છેલ્લા 2 વર્ષથી વાડા બાબતે તકરાર ચાલી રહી હતી અને આ મામલો પોલીસ સ્ટેશનમાં પણ પહોંચ્યો હતો, જેની અદાવત રાખી આરોપીઓએ એક સંપ થઈ લાલાભાઈની તીક્ષ્ણ હત્યારોથી ઘાત કરી અને મોત નિપજાવ્યું છે। આરોપીને પરિવારના અન્ય સભ્યોની જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી અને તેમની સામે કાર્યવાહી કરવાની ફરિયાદ અંગે માંગ કરી હતી। અમારા ગામમાં મર્ડર 10 તારીખે તો હજી સુધી કોઈ આરોપી 7-8 જણા લખાવેલ છે, પણ કોઈ પકડ તો નથી સાહેબ। ગંભીરપુરાથી, ગામ ગંભીરપુરા રહ્યું હોય, માળીનું મર્ડર થઈ ગયું, 25 વર્ષનો આદમી મોટી આડ્યો હતો, ખેતરમાં ઊંઘવા ગયો હતો અને રાતના મારી નાખ્યો, એમાં નામ આવ્યા છે ધણીએ કે અમારા આજે આરોપી છે, 8 જણાનું નામ આવ્યા, એને પકડી આનતી હતી, આ મહિનામાં 3 દાડા આવશે સાહેબ। વર્તમાન સમયમાં રમતગમતનું મહત્વ વધી રહ્યું છે, રમતથી શરીરનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે, ત્યારે સિદ્ધપુર સ્થિત આગાખાન સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ કબડ્ડી, લીંબુ ચી, ટ્રિપલ રેસ, કરાટે, લાંબી કૂદ, ઊંચી કૂદ સહિત જુદી જુદી રમતોમાં ઉત્સાહ સાથે ભાગ લઈ પોતાનું કૌતુક ખીલવ્યું હતું, જેમાં 144 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, જ્યારે 3 સ્પર્ધકોએ નેશનલ લેવલે પસંદગી પામ્યા છે અને આગામી સમયમાં નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લઈ સિદ્ધપુરનું પ્રતિનિધિત્વ કરશે, ત્યારે આ વિજેતા સ્પર્ધકોને શાળા પરિવારે સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી। આગાખાન સ્કૂલમાં આજે અમારો એન્યુઅલ સ્પોર્ટ્સ ડે હતો અને અમારા બધા, લગભગ બધા બાળકોએ ભાગ લીધો છે। એક વીકથી અમે બધી સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ કરતા હતા અને એમાં અલગ અલગ ગેમમાં જેનું સિલેક્શન થાય એમનું ફાઇનલ્સ આજે અમે કર્યું છે,
એમાં અલગ અલગ રેસીસ હતી એમની, 100 મીટર્સ, 200 મીટર્સ, 400 મીટર્સ, લોંગ જમ્પ, શોર્ટપુટ, પ્લસ ટીમ ઇવેન્ટ્સ પણ હતી જેમાં કરાટેની ટીમ ઇવેન્ટ હતી, ફાઇટ હતી, અને ટોટલ એમ કરીને 18 ઇવેન્ટ્સ હતી આજે. થ્રોબોલ મેચ હતી અમારી, કબડ્ડી મેચીસ હતી, ક્રિકેટ મેચીસ જેમાં ગર્લ્સની પણ ટીમ આજે રમતી હતી પ્લસ બોયઝની પણ ટીમ રમતી હતી, અને એમ કરીને ટોટલ આજે લગભગ 60થી વધારે તમે ગોલ્ડ મેડલ્સ આપ્યા છે છોકરાઓને. એ જ રીતે સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ્સ પણ બાળકો જીત્યા છે આજે. અને એમ કહેવાય કે અમારું 100% પાર્ટિસિપેશન હતું સ્પોર્ટ્સમાં, ભલે આજે ખાલી ફાઇનલ્સ થઈ પણ ટોટલી બધા છોકરાઓએ ભાગ લીધો છે. અને આ એકચ્યુઅલી અમારું એક રેગ્યુલર પ્રેક્ટિસ છે અમારા સ્કૂલ્સની, કે અમે રેગ્યુલર કોચિંગ આપીએ છીએ બાળકોને થ્રોબોલના સ્પેશિયલાઇઝ કોચિસ દ્વારા. થ્રોબોલ, કરાટે, ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી આ બધી ગેમ્સ માટે અમે રેગ્યુલર ટ્રેન કરીએ છીએ કિડ્સને, અને એના ભાગ સ્વરૂપે આજે એન્યુઅલ સ્પોર્ટ્સ ડેમાં છોકરાઓ એમાં ભાગ લઈ રહ્યા છે. થ્રોબોલમાં અમારા 14 3 બાળકો નેશનલ ટીમ માટે પણ સિલેક્ટ થઈ ગયા છે, ગુજરાત તરફથી રમશે, અને નેક્સ્ટ વીકમાં લગભગ એ લોકો મૈસૂર જશે. ડેટ 2018, આગા ખાન સ્કૂલ, સિદ્ધપુર, સ્કૂલ ગ્રાઉન્ડ. મેં પુનીત મિશ્રા, વાઇસ પ્રિન્સિપલ, યે આપ લોગોં કો બતાના ચાહતા હું કે આજ 2 જનવરી કો યહાં બચ્ચોને ખેલ પ્રતિયોગિતા મેં ભાગ લિયા હૈ, ઓર ઇસમેં લગભગ 200 બચ્ચોને પાર્ટિસિપેટ કિયા હૈ, ઓર ઇનમેં સે કરીબ અલગ અલગ કેટેગરી કો મિલા કે ટોટલ 18 ઇવેન્ટ્સ હુએ હૈ. ये इवेंट एक हफ्ते के स्पोर्ट्स वीक के बाद हुए हैं. पहले एक हफ्ते स्पोर्ट्स वीक चला और उसमें क्वालिफिकेशन राउंड हुए, जो बच्चे क्वालिफाई हुए वो आज फाइनल में खेले हैं. उसके बाद हमने कुल लगभग 60 गोल्ड, 60 सिल्वर और 60 ब्रॉन्ज मेडल बांटे. ये एक स्कूल की रेगुलर प्रैक्टिस है और हर बच्चा બચ્ચોં કો પ્રોત્સાહન દિયા જાતા હૈ કે વો પાર્ટિસિપેટ કરે ગેમ મે, ઓર ઇસી કે ફલસ્વરૂપ હમારે યહાં સે ઇસ સાલ 3 બચ્ચે 14 કેટેગરી કે અંદર નેશનલ મે સિલેક્ટ ભી હુએ હૈ. ઇસકા શ્રેય મે યહાં કે પેરેન્ટ્સ કો દેના ચાહતા હું, જિન લોગોં કે સહયોગ કે કારણ યે સબ સંભવ હો પાયા. ધન્યવાદ. ઓકે, તો આ હતા અત્યાર સુધીના સમાચાર. મહત્વપૂર્ણ સમાચારો અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો લોકમત ન્યૂઝ. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.